હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય હિન્દીની સ્વયંધન પોથીનો પાઠ 1, ચિત્ર કે સંગ સંગ. ધોરણ 7ની સ્વયંધન પોથીના ભાગ 1ની અંદર પહેલો પાઠ આવે છે. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 7 વિષય હિન્દીની સ્વયંધન પોથીનો પાઠ 1, ચિત્ર કે સંગ સંગ. સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1 અ, ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. અહીંયા ચિત્ર આપેલું છે, જે ચિત્ર જોવાનું છે તેનું અવલોકન કરવાનું છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. 1. ચિત્ર મેં કોન કોન સી ક્રિયાએ હો રહી હૈ. જવાબ થશે, ચિત્ર મેં હવા ભરને કી, ગુબ્બારે ઉડાને કી, સોને કી, બેઠને કી, બેચને કી, ચલાને કી ક્રિયાએ હો રહી હૈ. સવાલ નંબર 2 હિન્દીમાં લખીએ. હિન્દીમાં લખવાનું છે, અહીંયા આપેલા શબ્દો છે તેને હિન્દીમાં લખવાના છે. ફુગ્ગો તો ગુબ્બારા, સાયકલ તો સાયકલ, થાંભલો તો ખંભા, શાકભાજી વાળી તો કુંજળીન, પોપટ તો તોતા, કૂતરો તો કૂતતા. આ રીતે તમારે હિન્દીમાં લખવાનું છે. ત્યારબાદ સવાલ નંબર 3, ગુબ્બારે હવા મેં ક્યો ઉડ રહે હૈ. જવાબ થશે, ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ ક્યોંકી ઉનમે ગેસ ભરી હુઈ હૈ. 4. ચિત્ર મેં કુત્તા મુંહ લટકા કર ક્યો લેટ ગયા હૈ. ચિત્ર મેં કુત્તા મુંહ લટકા કર બેઠ ગયા હૈ ક્યોંકી વહ આરામ કર રહા હૈ. 5. કુંજડીન યાની કી સબ્જી બેચને વાલી કહાં કહાં જા સકતી હૈ. કુંજડીન અપની સબ્જિયા બેચને કે લીએ ઘર ઘર ઓર ગલી ગલી જા સકતી હૈ. પ્રશ્ન નંબર 1 બ, ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ. હવે અહીં બીજું ચિત્ર આપેલું છે, તેનું અવલોકન કરવાનું છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, કિરાયા લગને વાલે સાધનો કે નામ કે આગે ચોરસ મેં સહી કા નિશાન કીજીએ. અહીંયા છે, જે વાહન છે તેની અંદર ભાડું લાગે છે તેવા સાધનોની સામે આપણે ખરા નિશાની કરવાની છે. સાયકલ, રેલગાડી, બેલગાડી, હવાઈ જહાજ, સ્કૂટર અને રિક્ષા આટલા વાહનના નામ આપેલા છે. તેની સામે જેમાં ભાડું લાગતું હોય, એટલે કે રેલગાડી, હવાઈ જહાજ અને રિક્ષામાં ભાડું લાગે છે, તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. ટાયર ક્યો ફટા, ટાયર પૂરા ના થાય ઇસલીએ હવા અધિક ભર જાને સે ફટ ગયા. સવાલ નંબર 3, ટાયર ફટને કા પ્રભાવ કિન કિન પર નહીં પડા. ટાયર ફટને કા પ્રભાવ ખંભા, રોડ, મકાન, વૃક્ષ આદિ પર નહીં પડા. સબ્જીઓ કે અલાવા બીકને વાલી ચીજો કે નામ લખીએ. સબ્જીઓ કે અલાવા બીકને વાલી ચીજો કે નામ ફલ, ગુબ્બારે, ખિલોને ઇત્યાદિ હૈ. 5. ઈંધન કે બિના ચલને વાલે યાતાયાત કે સાધનો કે નામ લખીએ. ઈંધન કે બિના ચલને વાલે યાતાયાત કે સાધનો કે નામ સાયકલ, ઉડગાડી, બેલગાડી, ઘોડાગાડી હૈ. પ્રશ્ન નંબર 2 અ, પ્રશ્ન ક્રમાંક અ મેં દીએ ગયે ચિત્ર કા 8-10 વાક્યમાં વર્ણન કીજીએ. સાયકલ કી દુકાનવાલા સાયકલ લેકર ટાયર મેં પંપ સે હવા ભર રહા હૈ. એક ગુબ્બારે વાલા ગુબ્બારે બેચને જા રહા હૈ, ગુબ્બારે હવા મેં ઉડ રહે હૈ. એક કુંજડીન યાની કી સબ્જી બેચને વાલી ટોકરી મેં સબ્જીયા લેકર ઉન્હે બેચને જા રહી હૈ. એક કુત્તા રાસ્તે મેં લેટા હુઆ હૈ. દુકાન કે ડંડે પર તોતા બેઠા હૈ. સડક પર એક વ્યક્તિ બાઇક પર બેઠકર જા રહા હૈ. બાઇકે પીછે એક રિક્ષા જા રહી હૈ. રિક્ષે મેં એક યાત્રી બેઠા હૈ. રિક્ષે કે પીછે દો કારે હૈ. અહીંયા કરે લખાયું છે, ત્યાં તમારે કારે એવી રીતે લખવાનું, દો કારે હૈ. સડક પર એક મોચી અપને સામાન કે સાથ બેઠા હૈ ઓર શાયદ કિસકી કિસી કી રાહ દેખ રહા હૈ. યહાં તમારે કિસી કી રાહ દેખ રહા હૈ એવી રીતે લખવું, કિસી કી રાહ દેખ રહા હૈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 બ, પ્રશ્ન ક્રમાંક 1 બ મેં દીએ ગયે ચિત્ર કા 8-10 વાક્યમાં વર્ણન કીજીએ. ટાયર ફટને પર ટાયર મેં હવા ભરને વાલા આદમી ગીર પડા. કુંજડીન કે સિર પર સે ટોકરી ગીર ગઈ ઓર સબ્જીયા જમીન પર બિખર ગઈ. ડંડે પર બેઠા તોતા ઉડને લગા. બંધે હુએ ગુબ્બારે છૂટકર યહાં વહાં ઉડને લગે.
मोची का सामान इधर उधर बिखर गया। लेटा हुआ कुत्ता उठकर भागने लगा। कुंजड़िन की सब्जियां नीचे गिर गई। रिक्शा मोटरसाइकिल से टकरा गई। कुत्ता उठकर भाग गया। प्रश्न नंबर 3, चित्र का अवलोकन करके 8-10 वाक्य में वर्णन कीजिए। अँ एक चित्र आपेलू है, चित्र ने आधार अपने आ वाक्य लखवा है। अँ से यह चित्र एक रोड अकस्मात का है। साइकिल के साथ एक मोटर कार का रोड अकस्मात हुआ है। एम्बुलेंस वहाँ पर आ चुकी है। कार की टक्कर लगने से साइकिल गिर चुकी है और साइकिल में जो व्यक्ति है वह घायल हुआ है। दूर से एक महिला खिड़की से झांक रही है। घायल व्यक्ति को स्ट्रेचर में सुलाकर एम्बुलेंस में ले जाया जा रहा है। प्रश्न नंबर 4, निम्नलिखित परिच्छेद पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर दीजिए। अँ एक फकरो आपेलो है, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 4, પરિચ્છેદ કે આધાર પર નિમ્નલિખિત પ્રશ્નો કે સહી ઉત્તર કે આગે ચોરસ મેં સહી કા નિશાન કીજીએ। અહીંયા છે સાચા જવાબ સામે ખરાની નિશાની કરવાની છે। એક, વિદ્યાર્થી જીવન સે સંબંધિત હૈ, જવાબ થશે હસને હસાને કા સમય હૈ। બે, પરિવાર વાલે સ્નેહ કી વર્ષા સે અબોધ મન કો ગુદગુદાતે હૈ, વાક્ય મેં રેખાંકિત શબ્દ કા અર્થ નહીં હોતા। ના સમજ। 3, ઘૃણા શબ્દ કા વિલોમ શબ્દ સ્નેહ। 4, વિદ્યાર્થી જીવન મેં ક્યાં નહીં કરના ચાહીએ, મારપીટ કા બદલા લેના નહીં ચાહીએ। 5, મિત્ર શબ્દ કા પર્યાયવાચી શબ્દ નહીં હે તો અનુરાગ। પ્રશ્ન નંબર 4 બ, પરિચ્છેદ કે આધાર પર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લિખીએ। 1, વિદ્યાર્થી જીવન મેં હમે ક્યાં કરના ચાહીએ, विद्यार्थी जीवन में हमें हंसते रहना चाहिए और खेल खेल में पढ़ाई का अभ्यास करना चाहिए। सवाल नंबर 2, परिच्छेद में प्रयुक्त योजक चिन्ह युक्त शब्द ढूंढ कर लिखिए। उदाहरण तरीके माता तो पिता आवा शब्द लखवाना है। तो हंसने हंसाने, छेड़छाड़, लड़ने झगड़ने, खेल खेल में, नोक झोंक, खाने पीने आवा शब्द आपेला है। ત્યારબાદ સવાલ નંબર 3, પરિચ્છેદ મેં પ્રયુક્ત વિશેષણ શબ્દ ઢૂંઢ કર લિખીએ। પ્યાર, સ્નેહ, અબોધ, નયે, મસ્તાના, સારી, સમસ્ત, સારા, મીઠી આપેલા શબ્દ વિશેષણ શબ્દ છે। 4, પરિચ્છેદ કો ઉચિત શીર્ષક દીજીએ, વિદ્યાર્થી જીવન। પ્રશ્ન નંબર 5, અ, સહી શબ્દ કે સામને ચોરસ મેં સહી કા ઓર ગલત શબ્દ કે સામને ગલત કા નિશાન કીજીએ। સાચા શબ્દ સામે ખરાની અને ખોટા શબ્દ સામે ખોટાની નિશાની કરવાની છે। અહીંયા છે સાયકલ, રિક્ષા, સડક, ગુબ્બારા, ખંભા, તોતા, ઝોંપડા એ સાચા શબ્દ છે, બાકીના ખોટા શબ્દ છે, તેની સામે આપણે ખોટાની નિશાની કરીશું। આ રીતે આપણે યોગ્ય નિશાની કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, વિધાન શુદ્ધ રૂપસે લિખીએ। આપ કહાં સે આ રહે હે, સાચું થશે આપ કહાં સે આ રહે હે। બીજું છે આપ મેરી ઓર આ જઈએ। ત્રીજું છે લડકે ખેલ રહે હે, અહીંયા મારે ટાઈપિંગ મિસ્ટેક થઈ છે, તમારે અહીંયા આ રહે છે ત્યાં ખેલ રહે હે એવું લખવાનું છે, અહીંયા ખેલ લખવાનું છે, લડકે ખેલ રહે હે। અહીંયા છે અનુસ્વાર નથી એ કરવાનું છે। 4, કુંજડીન સબ્જીયા બેચતે તો કુંજડીને સબ્જીયા બેચતી હે, રિક્ષામાં દો આદમી બેઠે હે, આવી રીતે તમારે સાચા વાક્ય લખવાના છે। અહીં આપણા હિન્દી વિષયના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના હિન્દી વિષયના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી જઈને મેળવી શકો છો। થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।